વડોદરા હરણી દુર્ઘટનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો. કલેક્ટર દ્વારા તૈયાર કરાયેલો વિસ્તૃત રિપોર્ટ સરકારને સોંપાયો. રિપોર્ટની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. મુખ્યમંત્રીએ કલેક્ટરને રિપોર્ટ સોંપવા માટે કર્યો હતો આદેશ. સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે. મેહુલ, જણાવશો કે વડોદરામાં જે હરણી લેક દુર્ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો તે હવે સરકારને સોંપવામાં આવ્યો છે? બિલકુલ સિંગલ, વાત કરવામાં આવે તો હરણીની અંદર જે બોટ દુર્ઘટનાની હતી તેનો રિપોર્ટ છે સરકારને સોંપી દેવામાં આવ્યો છે. કલેક્ટરને તપાસ માટે આદેશ મુખ્યમંત્રી કક્ષાએ આપવામાં આવ્યા હતા અને એક રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો હતો. અને આ રિપોર્ટની અંદર જે દુર્ઘટનાનું કારણ શું છે, કોણ કોણ જવાબદાર છે અને શા માટે આ ઘટના બની અને જે આરોપીઓ જે છે તેની સામે તો પોલીસ પગલા ભરી રહી છે, પરંતુ વિસ્તૃત રિપોર્ટ સોંપવા માટે જે જવાબદારી સોંપવામાં આવી હતી તે વિસ્તૃત રિપોર્ટ જે છે રિપોર્ટની સત્તાવાર જે માહિતી જે છે તે સાંજ સુધીમાં જાહેર થાય તેવી સંભાવના છે. પરંતુ આ રિપોર્ટ જે છે તે સોંપી દેવામાં આવ્યો છે અને તેની અંદર તમામ ઉલ્લેખ જે તપાસના નિર્દેશો છે, તપાસની જે મહત્વના કડીઓ છે તેનો ઉલ્લેખ કરીને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. જી મેહુલ, આભાર.